जन्म सफल कर ली जय, जन्म सफल कर ली जय, जन्म सफल कर ली जय, जन्म सफल कर ली। नाम कहिले जय रे मन, कृष्ण 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 कन्हैया लाल की जय। श्री गोकुल के रसिया की जय। शिवल्लभाधीश की जय। अत्रैव विराजमान परमादरणीय परम पूजनीय प्रातः स्मरणीय जेमनी सर्वाध्यक्षता में जेमनी प्रेरणा थी आ सत्संग माटे आपणे बधा एकत्रित थया छीए, एवा पर पितृचरण एवं मातृचरणना युगल चरणारविंदमां सदैव दंडवत प्रणाम करू छू। एवं समुपस्थित
आप सब वैष्णवना विशेष प्रिय प्रेरणा स्रोत जिमना दर्शन वचनामृत सानिध्य मोटा वराछा एवं सूरत वैष्णव सृष्टि ने जिमनो लाभ वारंवार प्राप्त थतोज रहे छे परम आदरणीय ज्येष्ठ भातृचरण चरणों में वंदन करू छू एवं भागवतना श्लोकोना मूल पारायण में रत एवा सर्व आदरणीय भूदेवगण सुलभता थी आ ज्ञान गंगा वैष्णव सुधी पहुंची जिम भगीरथ गंगा ने खेची ने लाव्या इमना प्रयास थी गंगा जी भूतल पर पधार्या एवी रीते आ ज्ञान गंगा जन जन सुधी पहुंचे अने ए पहुंचाड़वा माटे जे रत थया एवा ज्ञान गंगा ना कथा ना मुख्य मनोरथी परिवार हसुभाई विरानी एमनो पूरो परिवार सह मनोरथी एवं सूरत वैष्णव समाज ज नहीं अभी तो विज्ञान ना माध्यम थी देश विदेश में पण वैष्णव आ कथा ने मानी शके एवी जेमनी अंदर भावना रहेली एवा हमारा परिवार ना खूब आत्मीय इमने पर हूँ हमणा याद करीश परम भगवदीय श्री रमेश भाई धड़ू गोंडल के जेमनी एक भावना અને એમના મનોરથ સ્વરૂપ ઘર બેઠા પણ લોકો જે નજીક નથી દૂર દૂર જે છે તમે બધા તો નજીક છો તમારે તો અહીંયા લાઈવ સન્મુખમાં બેસીને આપણે આનંદ લેવાનો છે જે ન પહોંચી શકતા હોય દૂર હોય તો એના માટેની એક આ વ્યવસ્થા તો એમને પણ આ ભાગવત ભગવાનના સન્મુખ એમનું પણ સ્મરણ કરીને એવમ સાથે સાથે અમારા પુષ્ટિધામ હવેલીથી જોડાયેલા બધા સેવાભાવી આત્મીય પ્રિય સક્રિય કાર્યકર્તાગણ મહિલા મંડળ અત્યધિક પ્રસન્નતા આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે આ ઘર આંગણે ફરીથી એકવાર રસિયા ઠાકોરના મંગલ પાટોત્સવ નિમિત્ત આ એક સુંદર દિવ્ય આયોજન શ્રીમદ ભાગવત અને ભાગવત સાથે શિવલ્લભની કૃપાથી એમને જે ગુઢાર્થો પ્રગટ કર્યા છે એ ગુઢાર્થો પ્રગટ એ ગુઢાર્થોને પણ સમજવાનો આપણે પ્રયાસ કરીશું તો આ શ્રવણ ભક્તિ માટે આપણે બધા તત્પર બન્યા છે એ રસિયા પ્રભુની કૃપા ખૂબ પ્રસન્નતા આનંદ કે ઘણા એક અમુક અંતરાય પછી ફરીથી એકવાર મોટા વરાછાના આંગણે ગયા વર્ષે પણ કંઈક ભાવ હતો પરંતુ દક્ષિણ ભારતની યાત્રાનો સંયોગ થયો એની પહેલાં પણ પૂર્વ કંઈક યાત્રાના નિમિત્તથી સંજોગ ન થઈ શક્યો પરંતુ ખૂબ કૃતજ્ઞતા પ્રગટ કરતા
કે શ્રી ગોવર્ધનધર રસિયા પ્રભુની કૃપા એવમ મોટાઓના આશીર્વાદ, પિતૃચરણ, જ્યેષ્ઠ ભાતૃચરણ એમની મંગલ પ્રેરણા આશીર્વાદથી મને વાણી પવિત્ર કરવાનો અવસર આ પ્રાપ્ત થઈ રહ્યો છે. એ મારું પરમ સૌભાગ્ય છે કે આચાર્ય પરિવારનું સાથે 7 દિવસ આપણને સાનિધ્ય સાથે વચનામૃતનો પણ લાભ મળશે અને પુષ્ટિધામ હવેલી જ્યારથી નિર્માણ થઈ છે ત્યારથી એક જ સદભાવના સાથે કે અધિકથી અધિક હિન્દુ વૈદિક સનાતન પરંપરામાં જોડાયેલા જે ધાર્મિક લોકો જે છે, વૈષ્ણવવૃંદ જે છે, એના કંઈક ને કંઈક અલૌકિક અવસર પ્રાપ્ત થતા રહે, લાભ મળતો રહે, અને એ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વર્ષમાં અનેક નાના મોટા પ્રસંગો ખૂબ સ્નેહ ભાવ પ્રેમ ભાવથી આપણે મનાવીએ છીએ, આનંદ કરતા રહીએ છીએ. અને એ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં રાખીને આ શ્રીમદ ભાગવત જે સાક્ષાત રસિયા ઠાકોર શ્રી ગોવર્ધન પ્રભુનું જ વાંગ્મય સ્વરૂપ છે, રોજ નિત્ય દર્શન કરીએ છીએ મંગળાથી શયન સુધી, તો દર્શન તો કરીએ છીએ પરંતુ હવે એ રસિયા ઠાકોરની, એ ગોવર્ધન પ્રભુની એમની લીલાઓ શું છે, જે 10 પ્રકારની લીલા જે આપે પ્રગટ કરી, એ લીલાને શ્રવણ કરવાનો, એ લીલાને માણવાનો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે વૈષ્ણવો. તો આજના આ પ્રથમ દિવસે આપ બધા વૈષ્ણવ એક સતસંકલ્પ સમય સાથે આપણે અહીંયા ઉપસ્થિત થઈએ, કારણ કે આ લીલાને સમજીને શ્રવણ કરીને અને પછી જ્યારે દર્શન કરશો તો તમે એમને માણી શકશો, એ દર્શનનો આનંદ કંઈક ઓર હશે. બાકી દર્શન તો અપન કરતે રહે, મંગલા મેં આ ગયે, શયન મેં આ ગયે, ઉત્થાપન મેં આ ગયે, લેકિન દર્શન કેસે કરને, દર્શન શું છે, એમની લીલાઓ શું છે, અને એ જ્યારે આ ભાગવતના માધ્યમથી આપણે શ્રવણ કરીશું અને પછી નિત્ય દર્શનમાં જોડાઈશું તો એક વિશેષ એનો આનંદ હશે. કારણ કે આપણા આચાર્ય, આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી જે આપણને ભક્તિ બતાવી છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ, આ ભક્તિની વ્યાખ્યા આપે કરી છે કે ભક્તિ કેવી હોવી જોઈએ, કે મહાત્મ જ્ઞાન પૂર્વક જેમની આપણે ભક્તિ કરીએ છીએ, જેમના માટે આપને સ્નેહ છે, લગાવ છે, જેમની આપણે સેવા કરીએ છીએ, એમના બારામાં સમજ, અને એ સમજ પૂર્વક જ્યારે કરીશું તો એનો આનંદ કંઈક ઓર છે. તો એ મહાત્મ જ્ઞાનને સમજવા માટે વૈષ્ણવો, પ્રભુને સમજવા માટે પ્રભુ પોતે જ ભાગવત પોતે જ પ્રગટ કર્યું. એકાદશ સ્કંદમાં કથા આવે છે કે જ્યારે ભગવાન પોતાની લીલા સમેટે છે એ સમય ઉદ્ધવજીને ખૂબ સુંદર જ્ઞાનોપદેશ આપે છે અને ઉદ્ધવજી કહે છે કે પ્રભુ આપે પોતાના સ્વરૂપ બલથી આ યુગમાં જીવને કૃતાર્થ કર્યા, પરંતુ હવે કલયુગમાં જીવ કૃતાર્થ કઈ રીતે થશે. અને ત્યારે ભગવાને પોતાનું સમસ્ત તેજ પૂંજ શ્રીમદ ભાગવતમાં પધરાવીને ભાગવત શાસ્ત્ર પ્રગટ કર્યો અને કહ્યું કે ઉદ્ધવ
कलयुग में जो जीव ये श्रीमद् भागवत को आश्रय लेगो वो जीव कृतार्थ हो जाएगा, एक कृतार्थ थई जशे। आनु श्रवण करशो, आने समझशो, एनो आनंद तो कंईक और छे, परंतु तमे अहीं आवीने बेसी गया भागवतना सानिध्यमां, ए साथे ज जीव कृतार्थ थई गयो। एम ज आपणे आवीने नथी बैठा अहीं, प्रभुनी कृपा थई छे एटले तमे लोको अहीं आवीने बैठा छो। એમ નહીં વિચારતા કે ભાગવત સાંભળશો તો કૃપા થશે, કૃપા થઈ છે એટલે અહીંયા આવીને બેઠા છો। હરેક જીવ આને આને શ્રવણ નથી કરી શકતો, લોકો દૂર દૂરથી આવીને કથા સાંભળીને વયા જાય, ઘણી વખત બાજુવાળો આવીને એમ એ વંચિત રહી જાય છે। અતિ હરિ કૃપા જાહી પર ઓઈ પાંવ ધરે એહી માર્ગ સોહી, જેની ઉપર ભગવાનની અતિ કૃપા થાય છે એ આ આ આ માર્ગમાં આગળ વધી શકે છે, એ શ્રવણ ભક્તિનો અધિકારી બને છે। સત્સંગ મળે એટલે ઠાકોરજીની કૃપા થઈ હોય તો જ સત્સંગ આપણને મળે। કુમ્મનદાસજીએ ન કીધું શ્રી ગોવર્ધન પ્રભુને કૃપાનાથ સત્સંગ નહીં હે, શ્રીનાથજી કહે અરે કુંભના કા બાત કરો, મેં તેરે સામને સાક્ષાત ખડો ભયો હું, તેરે સંગ મેં લીલા કરું, તો કું મેં માખન ચોરી મેં લેકે જાઉં, અપન સાથ મેં ખેલે, આપણે રમીએ કરીએ બધું, ને તું કે છે સત્સંગ નથી, સત્સંગનો ફળ તો હું છું ને હું તારી સામે છું। કુંભનદાસજી કહે પ્રભુ એ તો આપની કૃપા છે, પરંતુ નાથ આપ તો રસ સ્વરૂપ છો। શાસ્ત્રોમાં રસો વૈસહ કૃષ્ણ કહેશે હે રસ સ્વરૂપ, અને એ આપના રસ સ્વરૂપને સમજવા માટે, આપના સર્વાંગનો આનંદ લેવા માટે પ્રભુ સત્સંગ જોઈએ, તો જ આપની લીલા આપના સ્વરૂપને જીવ જાણી શકે। પ્રભુ બહુ પ્રસન્ન થયા ને તને સત્સંગ મળશે, અને એ ઠાકોરજીની કૃપા થઈ એના લીધે જ એમના ઘરે ચતુર્ભુજદાસજીનો જન્મ થયો, એમની સાથે પોતાના બધા મનોભાવ પ્રગટ કરતા સત્સંગ કરતા। તો જ્યારે ઠાકોરજીની કૃપા થાય ત્યારે જ સત્સંગ મળે વૈષ્ણવો। પ્રભુની સાધારણ કૃપા થાય ને તો પ્રભુ કે તું મારી પાસેથી લઈ જા, અને પ્રભુની અસાધારણ કૃપા થાય તો પ્રભુ ભગવાન કહે તું મારી પાસે રહી જા। આ તમે અહીંયા સત્સંગ માટે અહીંયા આવેલા છો, આ ભગવાને તમને ખેંચ્યા છે, કર્ષયતિ કૃષ્ણ, જો કર્ષણ કરે જે પોતાની ઓર ખીંચે એ કૃષ્ણ। તો આ કથાને શ્રવણ કરાવવા માટે આપ બધા એક ખેંચાયેલા જીવ છો, કે આ કથા પ્રાંગણમાં આવીને આપ બધા અહીંયા શ્રવણ ભક્તિ કરવા માટે તત્પર બન્યા છો, આ એનું પ્રમાણ છે કે આપ બધા પ્રભુના કૃપાપાત્ર થયા છો। અને જ્યારે ઠાકોરજીએ આ કૃપા કરી હોય, આ શ્રવણ આપણે કરવા બેઠા હોય, તો પછી બહુ સાવધાની, સાવધાની બહુ જરૂરી છે, એકાગ્રતા, કથાને આત્મસાદ કરવા માટે મનની એકાગ્રતા એ ખૂબ આવશ્યક છે, સાવધાની આવશ્યક છે, તલ્લીનતા, બસ હું અને વક્તા અમે બે જ જણા છીએ કથામાં, બીજું કોઈ છે જ નહીં, એ ભાવ હોવો જોઈએ, નહીં તો આમ ને આમ ડોકા કાઢતા રહેશું તો પછી કંઈ આનંદ નહીં આવે। કોણ આવ્યું, કેટલા આવ્યા, હજી પહેલો દિવસ ને, આ પછી આવી વાતો લોકો કરે, આમ જોતા જાય પાછળ જોઈ, પછી એ કથામાં આનંદ ન આવે। પણ કથા, અને એમ પણ કહેવાય છે કે કથા 1-to-1 હોય, એટલે ઘણી વખત કથામાં ઘણા પ્રસંગો આવે અને પછી વૈષ્ણવ શ્રવણ કરે અને એમ થાય કે આ તો મારા મનનો જ પ્રશ્ન હતો, આ વાત એમને કેવી રીતે ખબર પડી ગઈ,
ઘણી વખત આપણા પ્રશ્નોનો જવાબ આપણને કથામાંથી મળી જતા હોય, કે આ તો મારા મનની જ વાત હતી. થાય છે એવું, ઘણી કથામાં અનુભવ થશે તમને. ઘણા બધા આપણા જે પ્રશ્નો છે, સંશયો છે, એનું નિરાકરણ થઈ જશે. પછી બહુ ભાવિક એવા ભક્તો હોય ને વૈષ્ણવો, કે એ તો પછી બહુ અંતર્યામી છે, બધું જાણે છે, એટલે આપણા હૃદયની વાત જાણી જાય. એ બધું તો ઠીક છે, એ તમારી ભાવનાનો વિષય છે, પરંતુ બીજી અહીંયા વિશેષતા જે છે એ વક્તા નહીં, વિશેષતા આ ભાગવતની છે. આ ભાગવત એ પુરાણી એસા હૈ, એ શાસ્ત્ર હિ એસા હૈ. એટલા માટે જ ભાગવતના મહાત્મામાં પણ આના જે પાંચ પ્રકારના ફલની ચર્ચા કરવામાં આવી છે, એ પંચફલ અંતર્ગત એક ફલ બતાવ્યું કે આ કથા શ્રવણ કરવાથી શું ફલ મળશે. નિસંદેહતા, નિસંદેહ જીવ થઈ જશે. કારણ કે જ્યાર સુધી સંશય શંકા હોય તો વ્યક્તિ પ્રવૃત્ત થતો નથી. તો આ બધા આવરણોને હટાવવા વાળી ભાગવત આરતી પ્રગટ કરવાવાળી, પ્રભુમાં પ્રીતિ વધારવાવાળી એવી ભાગવત સ્વરૂપા. અને ભાગવત સ્વરૂપા છે, અને સાથે આના વક્તા પણ આપ સ્વયં છે. ભાગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવાન જ આના આદિ મુખ્ય વક્તા. કોણ ભાગવતના? તો કે ભગવાન સ્વયં.